વિડિયો અટકાવો અને આ બંને સમય પદાવલીઓનો સરવાળો કરવાનો પ્રયત્ન કરો તમે અહીં જોઈ શકો કે તેમના છેદ જુદા જુદા છે જ્યારે તેમના છેદ જુદા જુદા હોય ત્યારે અપૂર્ણાંકોને ઉમેરવા મુશ્કેલ છે જ્યારે તેઓના છેદ જુદા જુદા હોય ત્યારે તમારે તેમને ફરીથી લખવા પડશે કે જેથી આપણને બંનેનો સામાન્ય છેદ મળી શકે અને સામાન્ય છેદ મેળવવાની સહેલી રીત એ છે કે આ બંને છેદનો ગુણાકાર કરીએ ખાસ કરીને આ કિસ્સામાં કે જ્યારે બંને છેદમાંથી કોઈ પણ સામાન્ય અવયવ નથી મળતો છેદ લખીએ અહીં છેદમાં બે એક્સ ઓછા ત્રણ લખીએ બે એક્સ ઓછા ત્રણ અને પછી તેનો ગુણાકાર ત્રણ એક્સ વત્તા એક સાથે કરીએ ગુણ્યા

આપણે સમય સંખ્યાની કિંમત બદલવા માંગતા નથી માટે આપણે આ જ ક્રિયા અંશમાં પણ કરીએ આપણી પાસે અહીં અંશમાં પાંચ એક્સ છે આપણી પાસે અહીં પાંચ એક્સ છે અને પછી આપણે તેનો ગુણાકાર ત્રણ એક્સ વત્તા સાથે કરીએ તો તેને ત્રણ એક્સ એક સાથે ગુણતા જુઓ મેં અહીં આ પદની કિંમત બદલી નથી મેં અહીં ત્રણ એક્સ વત્તા એક સાથે ગુણાકાર કર્યો અને ભાગાકાર કર્યો જેથી આનું મૂલ્ય એક જ મળશે અને ત્રણેક્સ વત્તા એકનું મૂલ્ય ઝીરો પણ નથી આપણે તે જ સમાન ક્રિયા આ પદ સાથે કરીએ અહી તેની પાસે છેદમાં ત્રણ એક છે અને હું તેનો ગુણાકાર બે એક્સ ઓછા ત્રણ સાથે કરી રહી છું તો આપણે અહીં અંશ લઈએ જે માઇનસ ચાર એક્સ નો વર્ગ છે અને પછી તેનો ગુણાકાર બે એક્સ ઓછા ત્રણ સાથે કરીએ અહીં તેને કૌંસમાં લખીએ કે જેથી એવું ના લાગે કે આપણે ચાર એક્સના વર્ગને બાદ કરી રહ્યા છીએ હવે આપણે તેનું સાદું રૂપ આપીએ તો અહીં અંશમાં એક્સ ગુણ્યા ત્રણ એક્સ જેના બરાબર પંદર એક્સનો વર્ગ થશે ત્યાર પછી નો ગુણાકાર એક સાથે કરીએ એટલે કે વત્તા પાંચ એક્સ અને તેવી જ રીતે અહીં માઇનસ ચાર એક્સ વર્ગનો ગુણાકાર બે એક્સ સાથે કરીએ તો માઇનસ આઠ એક્સ નો ઘન અને પછી માઇનસ ચાર એક્સ ના વર્ગ ગુણાકાર માઇનસ ત્રણ સાથે કરીએ એટલે કે વત્તા બાર એક્સ નો વર્ગ અહીં થોડું ધ્યાન રાખીએ કે આપણી પાસે અહીં માઇનસ ચાર એક્સ નો વર્ગ છે જેનો બે એક્સ સાથે ગુણાકાર કરતા માઇનસ આઠ એક્સ નો ઘન મળે અને પછી માઇનસ ચાર એક્સ ના વર્ગ માઇનસ ત્રણ સાથે ગુણાકાર કરતા વત્તા બાર એક્સ નો વર્ગ મળે અને પછી તે આખાના છેદમાં બે એક્સ ઓછા ત્રણ ગુણ્યા ત્રણ એક્સ વત્તા એક હવે અહીં આપણે તેનું સાદું રૂપ આપીએ અહીં એ યાદ રાખો કે આ સમય પદાવલી છે અહીં તેને જોતા માલુમ પડે છે કે સૌથી મોટી ઘાતાંક વાળું પદ માઇનસ આઠ એક્સ નો ઘન છે માટે અહીં માઇનસ આઠ એક્સ નો ઘન ત્યારબાદ આપણી પાસે બે સજાતીય પદો પંદર કરતા આપણને અહીં સત્તાવીસ એક્સ નો વર્ગ મળે તો આપણે અહીં આ પદ લીધું આ બંને પદ નો સરવાળો કર્યો તો આપણી પાસે આ પદ બાકી રહે વત્તા પાંચ એક્સ અને પછી છેદમાં બે એક્સ ઓછા ત્રણ ગુણ્યા ત્રણ એક્સ વત્તા એક આ રીતે આપણે સરવાળો પૂરો કર્યો આનાથી સરળ રીત બીજી ન હોઈ શકે અંશમાંથી તમે એક્સ ને સામાન્ય લઈ શકો પરંતુ તેનાથી છીદમાં કઈ ફરક પડતો નથી